આજે યમરાજ ને જીરુ માં લઈ આવવાના છે. હેલો મિત્રો, આજના આપણા નવા બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આ બ્લોગ માં આવી ગયા છે આપણી વાડી. જીરુ માં આપણે વરસાદ વરસાવી ગયો, વરસાદ વરસી ગયો તો જીરુ બેહી જાય, તો જીરુ બેહે નહીં. એના માટે આપણે આજે યમરાજ ને જીરુ માં લઈ આવવાના છે. અરે કહેના ક્યા ચાહતે હો? મિત્રો, આ જીરુ આપણે પાઈ દીધા છે, તો કોમેન્ટ કરીને જણાવો કે આ જીરુ કેવા છે. આપણા અંશભાઈ છે જે યમરાજ ને લેવા જાય છે. જો કોથરી કોથરી ભરીને યમરાજ ને લઈ આવવાના છે આજે. મિત્રો, આજે આપણે દવા છાંટવાની છે. જે જીરુમાં પાણી કાઢ્યું હે, તો હવે દવાઈમાં ફૂગનાશક મારવાની હે. આ આપણી છે ડ્રોનેક્સ, જે ફૂગનાશક આવે છે એ. અને આપણે યમરાજ ની વાત કરતા હતા, તે આ યમરાજ. આ આપણી ડ્રોનેક્સ છે એ આપણે 20 ml નાખશું એક પંપમાં. અને યમરાજ આપણે નાખશું 30 ml. આપણો પંપ ભરાઈ ગયો છે અને દવા હલાવી નાખી અને પછી દવા છાંટી દઉં. મિત્રો, પંપ ભરી લીધો છે અને આપણે જે આગતનું 2 વીઘાનું જીરું છે તેમાં આપણે આ દવા છાંટી, તેમાં પાણી કાઢ્યું અને આજે 6 દિવસ થઈ ગયા છે, તો આપણે તેમાં દવા છાંટી દઈએ. ફાઇનલી મિત્રો, આપણે 2 વીઘામાં દવા છટાઈ ગઈ છે અને હવે સાંજ પડી ગઈ છે, તો હવે આપણે જઈશું ઘરે. અને આજના આ બ્લોગને આપણે અહીંયા જ સમાપ્ત કરીશું. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.